स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी। बधाई वाला भक्तों ने खूबे थी जय स्वामीनारायण। વાલા ભક્તો, ગઢડા અંત્ય પ્રકરણનું 38મું વચનામૃત ચાલી રહ્યું છે। સંવત 1885ના વૈશાખ સુધી 14 દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન છે। સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે। શ્રીજી મહારાજે એ સભામાં વાત કરી, અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને નિશ્ચય કર્યો છે કે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા આકાર માત્ર તે મિથ્યા છે, કારણ કે કાળે કરીને સર્વ આકાર છે, નાશ પામે છે। ભગવાનનો ને ભગવાનના મુક્તોનો આકાર સદાય સાકાર, સદાય દિવ્ય, શાશ્વત, સચ્ચિદાનંદ રૂપ છે। ભગવાન અને ભગવાનના મુક્તો અક્ષરધામની અંદર અખંડ બિરાજમાન છે। ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ પૃથ્વી ઉપર અનંતકોટી બ્રહ્માંડોમાં દર્શન આપે છે, અને એવા જે એ અક્ષરધામને વિશે અનંત મુક્તોને આનંદ ઉપજાવતા એવા જે ભગવાન, તે દયાએ કરીને આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે। એ વાત આપણે વાંચી હતી, ત્યાંથી આગળ વાંચું છું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન, તે જ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે અને તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાને અંગીકાર કરે છે। અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં, અને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે। મહારાજ કહે છે કે જે અનંત મુક્તોને સુખ આપે છે એવા જે પુરુષોત્તમ નારાયણ, એ સર્વોપરી જે છે એ પુરુષોત્તમ નારાયણ કૃપાએ કરીને અત્યારે જીવોના કલ્યાણ કરવાને અર્થે પૃથ્વી પર પ્રગટ થયેલા છે, તમારે સર્વેને નયન ગોચર વર્તે છે, કહેતા તમારી આંખોની સામે છે। બીજું મહારાજ એમ કહે છે, જે તમારી સામે છે એ તમારા ઈષ્ટદેવ છે। શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ કે અમારા ઈષ્ટદેવ શ્રીકૃષ્ણનું અમે ધ્યાન કરીએ છીએ, સ શ્રીકૃષ્ણ પરમ બ્રહ્મ, આવા શ્લોકો છે। વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે શ્રીકૃષ્ણ અવતારને બહુ પ્રધાનપણે વર્ણવ્યો છે। કોઈને પણ જો શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન ન હોય, મોટા સદગુરુ થકી જો એને જ્ઞાન મેળવેલું ના હોય, તો
તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વોપરી મહારાજનું સ્વરૂપ મળવા છતાંય એ મહારાજ કરતાં મોટા શ્રી કૃષ્ણને જાણી બેસે, અથવા તો મહારાજ જેવા જ શ્રી કૃષ્ણ નારાયણને સમજી બેસે. શ્રી કૃષ્ણ અને મહારાજ બે એક છે એવી સમજણ કાં તો દ્રઢ થાય, કાં એવું દ્રઢ થાય કે કૃષ્ણ તો મહારાજ કરતાં પણ મોટા છે, ત્યારે તો મહારાજે એને પોતાના હૃદયમાં ધ્યાન કરું છું આવું લખ્યું છે. સૌથી પહેલો શ્લોક શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ જ મારો છે, આ પ્રમાણે જે ન વર્તે બારો છે, એવી શિક્ષાપત્રી એનો પ્રથમ શ્લોક વામે યસ્ય સ્થિતા રાધા, જેને રાધિકાએ સહી શ્રીકૃષ્ણનું ધ્યાન કરું છું, ત્યાંથી તો શિક્ષાપત્રીની શરૂઆત છે. હવે જેના ભગવાન જેનું ધ્યાન કરે એ જ એના ઈષ્ટદેવ હોય, તો અહીં આગળ જો શ્રીજી મહારાજના ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ છે તો મારાને તમારા ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ જ હોવા જોઈએ, અને શ્રીકૃષ્ણ જો આપણા ઈષ્ટદેવ હોય તો આપણે કૃષ્ણ કૃષ્ણ ભજન કરવું જોઈએ. પરંતુ આપણે ભજન તો સ્વામિનારાયણ મંત્રનું કરીએ છીએ. જે કૃષ્ણ અને સ્વામિનારાયણને એક કહે છે એ લોકોએ ભજન તો સ્વામિનારાયણનું જ કરે છે, સ્વામિનારાયણ સિવાય બીજો મંત્ર તો બોલતા નથી. માટે એક વાત બહુ નક્કી છે કે આપણને સર્વેને જે નયન ગોચર વર્તે છે એ મહારાજ કે તમારા ઈષ્ટદેવ છે. આપણને કોઈ પૂછે તમારા ઈષ્ટદેવ કોણ, તો આપણો જવાબ હોય ભગવાન સ્વામિનારાયણ, સર્વ અવતારના અવતારી. ઘણા ભક્તોને એવું થાય કે શિક્ષાપત્રી વાંચતા હોય અને પછી અમને કોઈ અમારા સંબંધી હોય એ પરોક્ષમાં માનતા હોય ને એને શિક્ષાપત્રી ક્યારેક વાંચી હોય એમાં આવતું હોય કે રાધિકાએ સહી શ્રીકૃષ્ણનું ધ્યાન કરું છું, તો તરત સ્વામિનારાયણ ભગવાનનો જે ભગત હોય એને આર્ગ્યુમેન્ટ કરે કે તમારા ભગવાન તો અમારા કૃષ્ણનું ધ્યાન કરે છે અને તમે ક્યાંથી સ્વામિનારાયણનું પકડ્યું, આવું આર્ગ્યુમેન્ટ કરે તેને પહોંચવું કેમ. એનો ઉપાય એક જ છે, જેને જે મળ્યું એના માટે શ્રેષ્ઠ છે. એને તમે એવું સમજાવવા બેસો કે મહારાજ સર્વોપરી છે તો એને પ્રતીતિ નહીં આવે. એનું કારણ છે કે એને જ્યાં સુધી કોઈ સાચા સત્પુરુષમાં ભાવ નહીં થાય ત્યાં સુધી એને ક્યારેય પણ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ નહીં સમજાય. શ્રીજી મહારાજ એ કૃપા સાધ્ય સમજાય છે, એ બુદ્ધિથી કે બુદ્ધિબળથી કે સાધનથી સમજાતા નથી, પણ કોઈ મોટા પુરુષની કૃપા થાય અને આપણને એમાં હેત થાય એટલે આપણને હા પડી જાય કે આ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. નહીં તો એક ભગત છે, કથાએ સાંભળે છે, મંદિરે જાય છે, સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જાય એ પહેલાં રસ્તામાં જો બીજા 10 મંદિર આવે તો એને એમ થાય 10-એ 10 મંદિર. મંદિર તો સારું જ છે, રિસ્પેક્ટ ઓલ, મહારાજે કહ્યું કોઈ પણ દેવાલય આવે ત્યાં માથું નમાવો નમાવો, પણ એને એવું થાય કે મહારાજનું મંદિરે જવાનો ટાઈમ 5:30નો હોય, રસ્તા વચ્ચે બીજા 10 મંદિર બીજા આવે, એ પછી સાંઈબાબાનું આવે કે બીજા કોઈ બાબાનું આવે, તો એને એવું થાય કે હું 10-એ 10 મંદિર દર્શન કરતો જઉં, મહારાજના મંદિરે એ આરતીના ટાઈમે પહોંચે, આરતી પછી પહોંચે, જમવાના ટાઈમે પહોંચે તો પણ એને દુઃખ ના થાય. એને હજુ પણ ભૂખ રહે છે કે અહીં આગળ હું જઉં, એ સારું જ છે. દેવી દેવતાઓ અવતારો તમામ બધું જ સારું જ છે, એ તમામને વંદન કરવા જોઈએ. આમાં મહારાજ આગળ કહેશે કે એને વંદન કરવા યોગ્ય છે, પરંતુ પૂજવા યોગ્ય છે, પરંતુ ઉપાસના કરવા યોગ્ય તો એક મહારાજ છે. તો મહારાજ મળ્યા એને એક વિવેક એટલો રાખવો કે તમારી સાથે ક્યારેય પણ કોઈ પરોક્ષ અવતારોને માનવાવાળા એ ભક્ત જ હોય તમારી સાથે આર્ગ્યુમેન્ટમાં ઉતરે. ઘણા તો એવાઓ એકેયના ભગત નથી હોતા, ખાલી કહે કે રામ ને કૃષ્ણ ને કાંઈ ના હોય, રામ ને કૃષ્ણનું રૂવાડું ખબર ના હોય, એને કશી જ ખબર ના હોય. કૃષ્ણનો શું અભિપ્રાય હતો, રામચંદ્રજીનો શું અભિપ્રાય હતો, એમના શું લીલા ચરિત્રો હતા, એ અવતારોના શું ઉપદેશો હતા, કશું જ ભાન ના હોય. અને બસ ખાલી એક દંડો લઈને ફરતો હોય કે અમારે તો સારું, અમારે ડુંગળી લસણ ખવાય, આ કરાય, તમે સ્વામિનારાયણને આમ આવું બધું કરે. એવા માણસો જોડે બને ત્યાં સુધી એની જોડે જીભાજોડીમાં પડવું નહીં. એને એક જ વાત કહી દેવી કે તારા માટે તને મળ્યું એ સારું છે, મારા માટે મને મળ્યું એ સારું છે,
તું તું જેને ઈષ્ટદેવ માને છે એના જે ધર્મો કીધેલા હોય એને તું ફોલો કર, મને મારા ઈષ્ટદેવે જે કીધું છે હું કરીશ. માથું નમાવી નહીં દેવાનું, પણ એની સામે બહુ ટક્કરમાં પણ નહીં જવાનું. એનું કારણ છે કે એ સમય વ્યર્થ જાય છે, એ સમજી જ નહીં શકે. એને પ્રતીતિ જ્યાં સુધી સત્પુરુષમાં નહીં આવે ત્યાં સુધી એ સમજી જ નહીં શકે. વનાસા અને પૂજાસાના બાપા હેમરાજ શાહ એ વિઠ્ઠલ સિવાય બીજાને ભગવાન નહોતા માનતા. હા ક્યારે પડી? કે જ્યારે ગોપાળન સ્વામીમાં હેત થયું, ગોપાળન સ્વામીનો પ્રતાપ અને ઐશ્વર્ય જોઈને હેત થયું, પછી એને હા પડી કે સ્વામી એન સર્વોપરી. ત્યાં સુધી તો ભગવાન એક વલ્લભ, બીજો ભગવાન જ કોણ એવું થાય. એટલે કોઈ પાકા ભક્ત હોય, અવતારોના ભક્ત હોય, દેવી દેવતાઓના ભક્ત હોય, એની ઉપાસના એ સ્વરૂપની બહુ ચુસ્ત હોય, બહુ મજબૂત હોય, એની ઉપાસનાને ડગાવવા માટે આપણે પણ પ્રયત્ન ના કરવો. એને આપણી અંદર હેત હોય ચોક્કસ, એને મહારાજની ઉપાસના સમજાવવી આપણી ફરજ છે. પરંતુ એની જે દ્રઢ ઉપાસના છે એની ઉપર કુહાડો મારવો, એનું અપમાન કરવું એ યોગ્ય નથી. એનું જે છે એના માટે સરસ છે, આપણું છે એ આપણા માટે શ્રેષ્ઠ છે. ગૌરવ પોતાના ઈષ્ટદેવનું હોવું જોઈએ. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, સર્વ અવતારના અવતારી છે. અહીં મહારાજ કહે છે એના સ્વરૂપમાં એવા જે એ અક્ષરધામને વિશે જે ભગવાન છે અને પ્રત્યક્ષ નજરની સામે છે એના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. આ વસ્તુને આપણે આગલા વચનામૃતમાં એક જગ્યાએ સમજી ગયા છીએ, પ્રત્યક્ષ અને પ્રગટ આપણી નજરની સામે જે છે, અક્ષરધામમાં છે એ જ મારી નજરની સામે છે, રોમ માત્રનો એમાં ફેર નથી, એવી જે દ્રઢ માનીતા એ જ સાચી ઉપાસના છે ભગવાનની. એની અંદર બિલકુલ ફેર નથી, એ જ ભગવાન આ મારી નજરની સામે મને સુખ આપવા માટે તો બોલતા કેમ નથી, મારી સાથે રમતા કેમ નથી, તો હું કેપેબલ નથી. બાકી એ તો છે છે અને છે જ, આવી દ્રઢતા રાખવી. અને એવા જે એ આ એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન, આ એટલે મહારાજ સ્વયં, એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વો પરિવર્તે છે અને સર્વ અવતારના અવતારી છે. કેટલી બધી ઉપમા મહારાજને આપી, મહારાજે સ્વયં આપી. સાંભળો, સર્વ અક્ષરાદિક મુક્તના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વો પરિવર્તે છે અને સર્વ અવતારના અવતારી છે. બસ પૂરું થઈ ગયું. આખા વચનામૃતમાં શ્રીજી મહારાજ કોઈ જગ્યાએ ના બોલ્યા હોય કે હું અવતારી છું, પણ આ જગ્યાએ મહારાજ એવું બોલ્યા, તમારે સર્વેને નયન ગોચર વર્તે છે એ સર્વ અવતાર ના અવતારી છે, પતી ગયું. જેટલા અવતારો પૂર્વે થયા, જેટલા થશે, જેટલા છે, એના અવતારી એક ભગવાન સ્વામિનારાયણ છે. અને એ તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. તમારા બધાને મહારાજ કે એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય એક મારું સ્વરૂપ છે આ ભગવાનના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે. જો આ ભગવાન, આ ભગવાન એટલે મહારાજ, એના જે પૂર્વે ઘણાક અવતાર થયા છે એ પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. બહુ સરસ થોડા પ્રસંગો આપણે જોઈએ કે કેવા કેવા પ્રસંગો શાસ્ત્રોમાં લખાયેલા છે કે જેના ઉપરથી આપણે મહારાજના સ્વરૂપને બહુ સચોટ, આ કથા વાર્તાને સાંભળવાવાળા લોયાધામના ભક્તો અથવા તો જે લોયાધામ સુધી હજુ નથી પહોંચી શક્યા પરંતુ ઘેર બેઠા કથાઓ સાંભળે છે એવા ઘણા બધા ભક્તો છે, એનો અમને ખ્યાલ છે સંતોને, કે જે હજુ લોયાધામ સુધી નથી પહોંચ્યા, સંતોને પ્રત્યક્ષ નથી મળ્યા, પરંતુ તમે કથા વાર્તા ઘેર બેઠા દૂર દૂર સાંભળો છો, ક્યારેક ક્યારેક નજરની અંદર, ક્યારેક ગોતતા ગોતતા લોયાધામ સુધી આવો છો. પણ વાલા ભક્તો, જે કોઈ ભક્તો આ લોયાધામની કથા સાંભળતા હોય, તમે ગમે તે સંસ્થામાં, ગમે તે સંપ્રદાયમાં, ગમે તે જગ્યાએ તમારી માન્યતા હોય, પરંતુ તમે ચોક્કસ જ્યારે મહારાજનો મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થાય ત્યારે ચોક્કસ એ ઉત્સવની અંદર પધારજો. બધાય આ કથા વાર્તા સાંભળો છો એની દક્ષિણાની અંદર એટલું જ આપજો કે એ ઉત્સવ તમે ચૂકતા નહીં એટલે તમારી દક્ષિણા પૂરી થઈ ગઈ. કથા મફત ના સંભળાય, કથા સાંભળ્યા પછી દક્ષિણા દેવી પડે. પુરાણી ઊભા થાય, શાસ્ત્રી ઊભા થાય ને કથા કરીને, પછી દક્ષિણા મૂકવી પડે.
તમે કથામાં બેહો ને એ પહેલાં દક્ષિણા મૂકીને પછી કથા સાંભળાય. તો અમે બીજી કાંઈ દક્ષિણા માગતા નથી, તમે ઘેર રિમોટથી ચાલુ કરો ને તરત આવી ગયા. બરાબર છે, અડધો પોણો કલાક સુધી કથા કરીએ તો એની સામે દક્ષિણા અમે એટલી જ માગીએ છીએ કે તમે આ ઉત્સવની અંદર આવો એટલે તમારી દક્ષિણા બધી અત્યાર સુધી કથા વાર્તા સાંભળી. ઠેક પૂજ્ય સંત સ્વામી કરતા હતા ને પછી પૂજ્ય સુરત સ્વામી કરતા હતા ને વચ્ચે સંતોએ કરીને અત્યારે ચાલુ છે. બધી દક્ષિણા તમારી ઉત્સવમાં આવે એટલે દક્ષિણા પૂરી. બસ ઉત્સવમાં બધાએ આવો, ચૂકતા નહીં. એમાંય કોઈ ભક્તો પાસે જોબની પ્રોબ્લેમ હોય, રજાઓ ઓછી હોય તો તમે પહેલી તારીખની શોભાયાત્રા મહારાજની રેરિટન ટાઉનમાં નીકળવાની છે. એ શોભાયાત્રામાં બીજી તારીખે મહારાજની પ્રતિષ્ઠા સવારની અંદર અહીંયા આગળ થશે વેદોક્ત વિધિથી. રાત સાંજે બીજી તારીખે સાંજે એક એવો સરપ્રાઇઝ પ્રોગ્રામ છે કે જે તમે જોશો. અમેરિકાની ભૂમિ પર કદાચ તમે ક્યારે દર્શન નહીં કર્યા હોય. 2 ઓગસ્ટનો દિવસ એવો સરપ્રાઇઝનો દિવસ છે કે સવારની અંદર તમને મહારાજનો દિવ્ય અભિષેકને મહારાજની પ્રતિષ્ઠાના દર્શન થશે. સાંજે મોટા મોટા સંપ્રદાયના થાંભલા સંતો કે જેની ઉપર ખરેખર આ સ્વામિનારાયણ સંપ્રદાય જેની 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 ધુરા ઉપર હાલતો હોય ને એવા મોટા મોટા સંતો, રાજકોટ ગુરુકુલના મહંત સ્વામી, મૂર્ધન્યા સંપ્રદાયના સંત, મહાપવિત્ર બ્રહ્મનિષ્ઠ સદગુરુ પરમપૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી એ ઉત્સવના પહેલે દિવસે પધારશે અને પ્રતિષ્ઠાને દિવસ આખો દિવસ અહીં આગળ સ્વામી રોકાવાના છે. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી સદગુરુ પરમ પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી પોતાના સંતમંડળ સહિત અહીં આગળ છેલ્લા 3-4 દિવસ સુધી લાભ આપવાના છે. અમરેલીથી સદગુરુ પરમ પૂજ્ય ભક્તિ સ્વામી એ પણ એમના સંતમંડળ સહિત આવવાના છે. જામજોધપુરવાળા ભગવતચરણ સ્વામી એ પણ એમના મંડળ સહિત આવવાના છે. મોટા મોટા સંતોના દર્શનનો લાભ મળશે. પણ 2 ઓગસ્ટને સાંજનો પ્રોગ્રામ એક એવો દિવ્ય, એક અલૌકિક એવો એક કાર્યક્રમ છે જે કાર્યક્રમની તમને સરપ્રાઇઝ આપવાની છે, કોઈને ખબર નથી. અને એ દિવસે કાર્યક્રમ થશે અને જે આવશે અને જે સામે બેઠા હશે એ દિવસે કેમેરો બંધ કરી દેવામાં આવશે કાર્યક્રમ જ્યારે થશે ત્યારે. એટલે જે સામે બેસશે એને જે કાર્યક્રમ જોવા મળશે, બેઠા હશે એને જોવા નહીં મળે. આ શનિવારે ઘનશ્યામ મહારાજના દર્શન અહીંયા આગળ હતા ગુરુ પૂર્ણિમાને દી, તે ઘણા ભક્તો ઓનલાઈન નહોતા, પછી એને ખબર પડી એટલે શનિવારની સભા ગોત્યા જ કરે છે હજુ. પણ શનિવારની સભા હોય એ તો સરપ્રાઇઝ હોય. ઘનશ્યામ મહારાજ સરપ્રાઇઝમાં આવ્યા હતા. ગુરુ પૂર્ણિમાની સભા જે થઈ ઓનલાઈન છે જ નહીં, કારણ કે ઘનશ્યામ મહારાજ હતા. અત્યારે તો છુપાવીને રાખવાના છે, તો એ દિવસ ખુલી ગયા. હવે તો જે દી 2 ઓગસ્ટ આવશે તે દી ખુલશે. હા, મંગળવારે મહારાજનો પ્રગટ્ય ઉત્સવ થશે ત્યારે હોલમાં ખુલશે પાછા દર્શન. બાકી અત્યારે તો હવે મહારાજને બંધ કરીને તિજોરી મૂકી દીધા છે કે મહારાજ ક્યાંય ભાગી ના જાય, એને કોઈ ઉઠાવી ના જાય, ચોરીને કોઈ દર્શન કરી ના લે, એવા ઊંચા મૂકી દીધા છે. એટલે વાલા ભક્તો, 2 ઓગસ્ટે બહુ સરસ કાર્યક્રમ સાંજનો છે. ભૂલ્યા વિના તમે બધાએ કોઈ પણ રીતે ગમે એવું એડજસ્ટમેન્ટ કરીને, તમે જાજો સમય ના આવી શકો તો 31 પહેલી ને 2 અને 3 હવારમાં જતા રહો. બપોરે કાર્યક્રમ પતશે પણ એટલા દિવસો તો ચૂકતા જ નહીં, ભૂલથી ના ચૂકતા. નહીં તો એ ભૂલથી ચૂકાઈ જશે, એ ભૂલ તમને આખી જિંદગી યાદ રહેશે કે આ મારી ભૂલ હતી. બીમાર થઈ જજો. ઘોડાનો પગ સ્વપ્નમાં ભાંગે એમ, સ્વપ્નમાં તમને પગ ભાંગતા નથી આવડતો, સ્વપ્નમાં તમને ફ્રેક્ચર કરતા નથી આવડતું, સ્વપ્નમાં તમને બીમાર થતા નથી આવડતું. સ્વપ્નમાં થઈ જાઓ, થઈ ગયો બીમાર, શું કરશો? લો, ગણાઈને એવું છે કે મને જોબ પર રજા જ નથી મળતી, શું કરું? થઈ જાઓ બીમાર. બીમાર થઈ જાઓ, અશક્તિ થઈ જાય, ચક્કર આવે, કઈ જોબ પર જવાય? ગમે એવી જોબ પર હોય તોય ક્યાં જવાય? થતા આવડવું જોઈએ તો બધું થાય, સ્વામી માટે શું ના થાય? જાણી જોઈને બીમાર થવાનું છે. થઈ જાઓ, સિક કોલ કરી દો, બધા કોલ છૂટ. ગમે એટલું ભગવાનના માર્ગે ભગવાન ભજવા માટે કરોડો વ્યક્તિને છેતરો ને, એ છેતરપિંડી નથી, એ ભક્તિ છે. યાદ રાખજો, ભગવાનને ભજવા માટે અબજો વ્યક્તિ સાથે કપટ કરો તો એ કપટ નથી, એ ભક્તિ છે. આજ સુધીનો એક વ્યક્તિ એવો બતાવો કે જેને કપટ કર્યું ના હોય ને ભગવાન ભજી શક્યો હોય. અમે આ સંસાર છોડીને નીકળ્યા, કપટ કરીને નીકળ્યા છે,
સંસારીઓારે કપટ કરવી પડે, ગેમ રમવી પડે. તમને એમ થાય કે સાધુ થયેલા સાધુ થયેલા અને બહુ ગેમ રમવી પડે, સંસારી એમને એમ છોડે, ગાંડા કાઢે, ગાંડો થઈ ગયો છે. હા, કોકને હોય, કોકના મા બાપ કોકના હોય સત્સંગી એવા, અને ભજની જ હોય અને એને ભગવાનનું જ કરી રાખ્યું હોય તો આપી દે, એ વાત જુદી છે આખી. એવા નીકળે, જૂજ નીકળે ગણતરીના, નહીં તો ગાંડા જ કાઢવા પડે. એની યારે કપટ જ કરવી પડે, ગેમ જ રમવી પડે, તો જ આ સંસારી છોડે. નહીં તો કે આટલો ડાયો ને કયાગરો આને કંઈક મોકલાય, આને કંઈ સાધુ કરાય, આ તો ઘરમાં શોભે એવો છે, આપણને કામ લાગે એવો છે, ના છોડે. એટલે ભગવાન ભજવામાં મુક્તાનંદ સ્વામીએ કપટ કર્યું, તો તમારે તો જોબ ઉપર કપટ કરવાનું થોડું કમ થયું. અને આમ તો કેટલી વાર ઇન્ડિયા રખડવા માટે કેટલી વાર કપટ કરો, ઇન્ડિયા જવું હોય કોઈના લગ્ન પ્રસંગની અંદર 15 દિવસ 20 દિવસ રજા લઈને, તો બધું કપટ કરતા આવડે. હાડાને બનાવીના છોકરાના લગ્નમાં જવું હોય બહારના સ્ટેટોમાં, તો બધું કપટ કરતા આવડે. અને ભગવાન માટે કપટ કરતા ના આવડે. થોડું ના આવડતું હોય મારી પાસે ટ્રેનિંગ લેજો, ફોન કરજો, હું તમને ટ્રેનિંગ આપીશ. પણ બધાય ઉત્સવની અંદર ભક્તો આવજો. તમને એમ થાય કે સ્વામી આ કથા કરે છે એમાં વ્યાસપીઠથી કહે છે કપટ કરવાનું? હા, પણ હું કપટ કરવા ભગવાન ભજવા માટે કહું છું. ભગવાન ભજવા સિવાય બીજી કોઈ બાબતમાં કપટ ના કરતા, બાકી પાપ લાગશે. પણ ભગવાન ભજવા માટે તમે ગમે તેને છેતરો. હું સાધુ થતાં પહેલાં લગભગ ખબર નહીં 5મું 6ઠું ધોરણ ભણતો હોય ને, તે દી સત્સંગની પરીક્ષા લેવાતી મેધપુરથી. એ સત્સંગની પરીક્ષા લેવાય અને મને આમ એવો ઉત્સાહ, મારે સત્સંગની પરીક્ષામાં પહેલો નંબર લાવવો જ છે. ત્યારે તો ખબર નહીં એ વખતે કયા વિષયો, પર્યાવરણ કે ખબર વિજ્ઞાન કે એવા કોઈ વિષયો હોય, હું પુસ્તક લઈને બેસું, પુસ્તક મારું નીચે ઉપર વિજ્ઞાનનું પુસ્તક હોય કે જે કોઈ પુસ્તક ભણવાનું હોય અને નીચે સત્સંગનું પુસ્તક હોય. રાતે 2 વાગ્યા સુધી હું વાંચતો હોઉં પણ સત્સંગનું પુસ્તકના બધા પ્રશ્નો મોઢે કરે. ત્યારે 100માંથી 98 માર્ક તે દી આવ્યા હોય અને 100માંથી 99 માર્ક તે દી આવ્યો, પહેલો નંબર આવ્યો હોય આખા એમાં. પણ એ થયું હોય ક્યારે? કે કપટ કર્યું હોય. સંસારીને તો એમ જ હોય કે ભાઈ છોકરો વાંચવો જોઈએ તો ભણવાનું જ વાંચવો જોઈએ, પણ નીચે પુસ્તક રાખીને વાંચવું પડે. એવું કપટ કરો એ ભક્તિ છે. ભગવાનને ભજવા માટે ગમે તેની યારે ગેમ રમી નાખો, ગમે તેની સાથે માં બાપ ભાઈ બેન પત્ની પુત્ર બધાને આરે રમવી પડે. અમારે એક ભગત છે, તેની પત્ની એવી માથાની ફરેલી છે, તેને ભગવાન ભજવા જ ના દે. ઇન્ડિયામાં છે તે ભગતને મંદિર આવવું હોય ને, મંદિર આવવું હોય ને, તો એની ઘરવાળીને એવું કહેવાનું કે હું ઓફિસે જઉં છું, હું ઓફિસની સાઈડ પર જઉં છું. ઓફિસની સાઈડ પર નહીં જવાનું, આવવાનું ગુરુકુલ. કહેવાનું ઘરવાળીને એવું, તો એને બિલકુલ એ ધૂને નહીં. રાતે 11 વાગે જાય તો કે વાંધો નહીં, ઓફિસમાં કામ હતું એટલે મોડો આવે, નો પ્રોબ્લેમ. પણ જો એ ભૂલથી એવું બોલે કે હું ગુરુકુલ ગયો તો, સંતો પાસે ગયો તો, પતિ ગયું, દરવાજો બંધ કરી દે ને બહાર ઓટલે હુવાડે, હવે આવી ઘરવાળી મળી હોય તેનારે કપટ જ કરવું પડે ને. એટલે ભગવાન ભજવા માટે ઉત્સવમાં આવવા માટે તમે કદાચ સીક કોલ કરશો ને તો પાપ લાગે બધું અમારા માથે નાખી દેજો. જાઓ, તમારે સંકલ્પ કરવાનો કે આનું જે પાપ લાગે જાય સ્વામીને ભાગ, ભલે સ્વામી 2 જન્મ વધારે ધરતા, નો પ્રોબ્લેમ. પણ વાલા ભક્તો આ ઉત્સવનો લાભ ના ચૂકતા. હું તો એટલા માટે વારે વારે કહું છું કે તમે આવશો તો કાંઈ ઉત્સવ શોભશે ખરો, ચોક્કસ. પણ હું વારે વારે વજન આપીને એટલા માટે કહું છું કે તમને પસ્તાવો ના થાય. કેટલીક વાત એવી હોય છે કે એ અવસર ચૂકાઈ જાય પછી ફરી નથી આવતો. એક વાર ચૂકાઈ ગયો ચૂકાઈ ગયો, પછી તમે ગમે એવું ફરી વાર પાટોત્સવમાં આવશો, દિવાળી પછી હમણાં દિવાળી ઉત્સવ થશે એમાં આવશો, પણ તમને આમ વસવસો રહી જશે કે હારું મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થયો, મહારાજ જેથી બિરાજ્યા તેથી હું ના જઈ શક્યો. આવું ન થાય એના માટે હું અગાઉથી તમને કહું છું. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ એવા સર્વોપરી મળ્યા છે આપણને, એની આપણને કેવી નિષ્ઠા હોવી જોઈએ, આપણને કેવી સમજણ હોવી જોઈએ, સાંભળો. જ્યારે હરિચરિતાનુ સાગરની અંદર આ વાત લખાયેલી છે, ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગઢપુરમાં બિરાજમાન હતા એ સમયે લાડુ બારોટને સાધુ કરીને શ્રીરંગદાસ નામ પાડ્યું, લાડુદાનને બ્રહ્માનંદ સ્વામીનું સૌથી પહેલું નામ શ્રીરંગદાસ પાડ્યું. અને અલૈયા ખાચર, સોમલા ખાચર વગેરે રાજાઓએ શ્રીરંગદાસને પૂછ્યું, બ્રહ્માનંદ સ્વામીને, તમે 100 પ્રતાપ દેખીને ભેખ લીધો, તમે એવું શું જોયું ત્યાં ભેખ લઈ લીધો? આવા મોટા કવિ
અને આ ભેખ લઈ લીધો તમે, શું જોયું એવું? ત્યારે શ્રીરંગદાસજી કે મને સર્વોપરી વાત મળી છે, તેથી પર બીજી કોઈ વાત નથી. હું સમાધિમાં ગયો હતો તે બદ્રિકા આશ્રમમાં નરનારાયણના દર્શન થયા. તેમને શ્રીજીના ચરિત્રો પૂછ્યા. લાડુદાન કહે છે, મને એમને શ્રીજી મહારાજના ચરિત્રો પૂછ્યા ત્યારે મેં કહ્યું, તમે જ અહીં બેઠા થકા અવતાર ધારણ કર્યો છે. લાડુદાને શું કીધું? તમે જ અહીં બદ્રિકા આશ્રમમાં બેઠા થકા પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે. આ કથા વાર્તા સાંભળવાવાળા ભક્તો ગાંઠ મારીને આ બધી વાતોને હંગરીને રાખજો કે જેનાથી તમને ક્યારેય પણ મહારાજ સિવાય બીજે આત્યંતિક કલ્યાણની પ્રતીતિ ના આવે. અવતારીપનાની વાતો એટલા માટે અમે સંતો નથી કરતા કે કોઈ અવતારો પ્રત્યે કે કોઈ દેવી દેવતા પ્રત્યે આપણને ધુત્કાર થાય. કોઈ પણ અવતાર પ્રત્યે નહીં, એક સામાન્ય આત્મા પ્રત્યે પણ જેને ધુત્કાર થાય છે ભગવાન સ્વામિનારાયણનો નથી. કોઈના અવગુણ, કોઈના સ્વભાવ એ જોઈને દયા ચોક્કસ આવે કે આને થોડા કાળ જીવવું અને શા માટે આવું કરતા હશે, અને 5-25 દિવસ જીવવું અને આના આવા ખરાબ સ્વભાવો શા માટે નહીં ટાળતા હોય, અને 5 દિવસ જીવવું શા માટે દ્રોહમાં પડતા હશે. આવું ચોક્કસ દયા આવે ભગવાનના સંતને અને ભક્તને કોઈ ઉપર દયા આવે, પણ કોઈનું ખરાબ થઈ જાય ધુત્કાર, કોઈના પ્રત્યેનો દ્વેષ, કોઈના પ્રત્યેની આંટીઓ, એ ભગવાનના સ્વામિનારાયણ ભગવાનના પાકા સાધુને પાકા ભક્તને ન હોય. દયાને પાત્ર તો હોય બધા, દયા ચોક્કસ આવે કે આને આટલું સમજી જાય તો બહુ સારું છે, આનો આટલો સ્વભાવ સુધરી જાય તો બહુ સારું છે, આને જો મહારાજનું સ્વરૂપ સમજાઈ જાય તો બહુ સારું છે. કોઈ અવતારને અવતારી બે એક કરે ત્યારે દયા આવે કે આને મહારાજનું સ્વરૂપ સમજાઈ જાય તો બહુ સારું છે, અને કોઈ જ્યારે દ્વેષે કરીને અવતારને અવતારીને એક કરે, કોઈ ભગવાનને ભગવાનના મહાપુરુષોની વાતોને ખોટી કરવા માટે ઇન્ટેન્સથી કરે, ત્યારે ચોક્કસ એમ થાય કે આવો દ્રોહ શા માટે કરે. પણ આપણે વાલા ભક્તો જે રોજ કથા વાર્તા તમે આ સાંભળો છો, એ તો ગાંઠ મારી દો કે તમને ગમે એવું જીવનમાં દુઃખ આવી જાય, ગમે એવા દુઃખના દરિયાની વચ્ચે મહારાજ મૂકી દે, પણ ક્યારેય મહારાજ સિવાય બીજે પ્રતીતિ ના આવે, આટલા તો પાકા થઈ જ જજો. આ કથા વાર્તા સાંભળવાની તમારી મોટી દક્ષિણા એ છે, કારણ કે ગુરુજીએ આ લોયા ધામની સ્થાપના કેવળ શ્રીજી મહારાજની ઉપાસનાને આજ્ઞા પ્રવર્તાવા માટે કરેલી છે, નહીં કે આપણે અહીંયા આગળ બસ ખાલી ભેગા થવા માટે નહીં, અમેરિકામાં સંતોને રાખવા માટે. અમને કાંઈ અમેરિકામાં રહેવાનો શોખ નથી કે આલોભાઈ અમેરિકાની અંદર રહીએ છીએ એમ, એ કાંઈ અમારું ગૌરવ નથી કે અમે અમેરિકામાં રહીએ એમ. કોઈને કહીએ અમે અમેરિકામાં રહીએ છીએ સંતો, એ અમારું ગૌરવ નથી. અમારું ગૌરવ તો અમારી સાધુતાથી છે, અમારું ગૌરવ અમારા સ્ત્રીધનના ત્યાગથી છે, અમારું ગૌરવ પુરુષોત્તમ નારાયણની ઉપાસનાથી છે, અમારું ગૌરવ ગુરુ નિષ્ઠાને ગુરુ આજ્ઞામાં વર્તવાથી છે. બાકી અમેરિકા, લંડન કે પછી લોયાનું નાનું ગામડું હોય એના ઝૂંપડામાં રહેતા હોઈએ, કે કદાચ મોટા હીરાથી જડિત રાજમહેલોમાં રહેતા હોઈએ, અમારું ગૌરવ તો અમારી સાધુતા ઉપર જ છે, બાકીનું ગૌરવ નથી, બાકીનું તો આ લોકનું છે. સંતોને ગુરુજી અહીં અમેરિકામાં રાખ્યા છે એની પાછળનું કારણ એક છે, આજ્ઞાને ઉપાસના પ્રવર્તાવા માટે. અહીંયા આગળ લોયા ધામની અંદર સમર્પિત ભક્તો પોતાનું લોહી રેડે છે, આપણને આમ દેખાય, રીતસર દેખાય કે સંતો તો અમે તો સમર્પિત મહારાજને થયા છે ને મહેનત કરીએ છીએ, પણ અહીં ભાઈઓ બાઈઓ યુવાનો છોકરાઓ હરિભક્તો દૂર દૂર રહેલા નજીક રહેલા, આમ આપણને રીતસર દેખાય કે આનું લોહી રેડાય છે આ લોયા ધામની અંદર. એ બધાય પાછળનું પ્રયોજન એક જ છે, શ્રીજી મહારાજની ઉપાસના અને આજ્ઞા દ્રઢ થાય. લાડુદાનને પૂછ્યું, તમે શા માટે ભેખ લીધો? ત્યારે લાડુદાન કે, હું જ્યારે બદ્રિકા આશ્રમમાં ગયો ને મેં નરનારાયણ દેવને કીધું તમે અહીં બેઠા થકા ત્યાં પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે, ત્યારે નારાયણે કહ્યું, જબ જબ સો ધરત અવતારા આપકો નામ ન લેત કોવારા. જ્યારે જ્યારે પણ એ પુરુષોત્તમ નારાયણ કયા તમારે સર્વેને નયન ગોચર વર્તે છે તે જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરે છે ત્યારે ક્યારેય પણ પોતાનું નામ લેતા નથી. જેમ જેમ મનકું સમજમાં આવે તીમી તીમી પ્રતાપ દેખાવે, જેમ જેમ સમજાતું જાય એમ એમ પ્રતાપ દેખાડતા જાય, પણ એ કહે નહીં કે હું આ છું. પ્રતાપ દેખી સબ જાનહી લેવે, આપ મોક્ષે કબૂ ન કહેવે. પ્રતાપ જોઈને લોકોને ખબર પડી જાય, એને કહેવું ના પડે હું સર્વોપરી છું,
નામ હી હીરા એક કહાવે અમૂલ હીરા સો ઓર રહાવે. હીરા તો નામથી બધા એક જ કહેવાય, પણ હીરા હીરામાં ફેર છે. કોહિનૂર હોય અને સામાન્ય હીરો હોય કેટલો ફેર. અંગ્રેજો ભારતમાંથી કોહિનૂર લઈ ગયા છે, મને એક્ઝેક્ટ એના આંકડા ખબર નથી, પણ અમુક વર્ષો સુધી લંડનની પ્રજા બિલકુલ કામ ના કરે, આખું લંડનની પ્રજા ઘેર બેઠી રહે તોય પણ એને 25 કે 27 વર્ષ સુધી લંડનને આંચ ના આવે. બોલો, એટલી સંપત્તિ એની પાસે છે. હીરાની કિંમત તો અમૂલ્ય છે, એની કિંમત નથી થાય એવી. હવે હીરા તો ભારતમાં વેચાય છે, ડગલા બંધ વેચાય છે. હીરા તો બધા એ ખરખા જ કહેવાય, ખોટા હીરાય હોય એમ ભગવાન તો બધા બહુ કહેવાય, પણ અહીં આગળ નરનારાયણ દેવ લાડુદાનને કહે છે કે હીરા તો અનેક કહેવાય, પણ અમૂલ હીરાસો ઓર રહાવે. અમૂલ્ય હીરો હોય એ બીજાથી જુદો કહેવાય. કર્યો ન ફૂટેસો કોટી ઉપાય, તિન કે તુલ્ય ન કોહુ આઈ. સાચો હીરો હોય ને ફૂટે નહીં કોઈ દી, અને ખોટો હોય એ ફૂટી જાય. અનંત અવતાર હરી કે હોવું, હરી મરજી મેં વર્તત સોવું. અનંત અવતારો ભગવાનના થયા એ હરિની મરજીમાં વર્તે છે. હરી મરજી મેં વર્તે જભું, સામર્થ્ય તિન મેં રહેવે તબહું. એ અવતારો જ્યારે ભગવાનની મરજીમાં વર્તે છે ત્યારે એમાં સામર્થ્ય ભગવાનનું રહે છે, આવું કહે છે નરનારાયણ દેવ કહે છે લાડુદાનને. હવે વિચારો, આવી વાતો હરિચરિતનો સાગરમાં આધારાનંદ સ્વામીએ પૂર 4, તરંગ 14 અને 19 થી 24 કડીઓની અંદર આ લખેલું છે. અનંત અવતારો આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણની મરજીમાં જ્યારે વર્તે છે ત્યારે અવતારોમાં ભગવાન સ્વામિનારાયણનું સામર્થ્ય આવે છે, એવું આધારાનંદ સ્વામીએ લખ્યું છે. હરિચરિતનો સાગર વરતાલ દેશ અને અમદાવાદ દેશ બેમાં માન્ય ગ્રંથ છે. એસે યહ નહીં હરિ અવતારા, એવો આ હરિ અવતાર નથી. નરનારાયણ દેવ કહે છે અનંત અવતારો હરિની મરજીમાં રહે ને હરિનું સામર્થ્ય પામે એવો આ અવતાર નથી. યહ સબકે હે કારણ વારા, આ તો બધાયના કારણ છે. ઇનકે માથે ન કોઉ ઓરા, એહી સબકે હે માથે જોરા. આના માથા ઉપર કોઈ નથી, આ બધાના માથા ઉપર છે. સ્વામિનારાયણ બધાના માથા ઉપર છે, સ્વામિનારાયણના માથા ઉપર કોઈ નથી. તદપી લઘુ હોય વર્તત ભારી, તદપી લઘુ હોય તો પણ નાના થઈને વર્તે છે. દયા નેહ ભર પૂરિત નેના, પર ઉપકાર કરત દિન રેના. પર ગુણ અનુપર બાપ કરે જાને, નિજ ગુણ ગિરીશમ અનુકરી માને. નિજ ગુણ ગિરીશમ અનુકરી જાને. તદપી લઘુ હોય વર્તત ભારી, એ એવા હરિ છે લાડુદાન, તમે જેને પૃથ્વી પર મળ્યા છો એ ભગવાન સ્વામિનારાયણ બીજા અવતારો જેવા નથી, એ તો બધાના ઉપરી છે, છતાંય પણ નાના થઈને વર્તે છે. એસી ધીરજ ન રહે ઓર ધારી, બીજાથી આવી ધીરજ ના ધરાય. હા, મોટા થાવું, મોટા હોવું અને ધીરજ ધારવીને બેમાં ફેર છે, બહુ અઘરું છે. મોટા હોય અને ધીરજવાન હોય, ક્યારે ધીરજ ધારે? કોઈ એને નાનો કરી દે ત્યારે. તમે રૂપિયાવાળા છો, કરોડોપતિ છો, કરોડોપતિની લાઈન આગળ પડે છે, ત્યાં આગળ એવું નક્કી છે કે જેની કરોડ ઉપરની ઇન્કમ હોય એની આ સીટો છે, અને તમને કોઈ ભૂલથી 4 નંબરની લાઈનમાં બેહાડ્યા, ધીરજ રે, ધીરજ રે. ઊભો થઈને સીધો આવ્યા, સત્સંગ હોય તોય આવે અને સત્સંગ ના હોય તોય આવે. મને નથી ખબર, મારી આવક તમને ખબર છે? હા ભાઈ, કરોડપતિ બે જ આગળ હાલ લો. પણ જેની વાસ્તવિક મોટપ છે ને એ સૌથી નાનો થઈ શકે. મોટપનું નામ જ એ છે કે તમારી અંદર ગમે એટલા સદગુણો હોય, તમે ગમે એટલા શક્તિવાળા હો, તમે ગમે એટલા રૂપિયાવાળા હો, તમે ગમે એટલી સેવાવાળા હો, તમે ગમે એવા ગુણથી ભરેલા હો, પણ તમને 0 થતા આવડતું હોય
તો માની લો કે તમે વાસ્તવિક મોટા છો. ઝીરો થતાં જો નથી આવડતું તો તમારી મોટાઈ કે મારી મોટાઈ એ કેવી છે? તાડનું ઝાડ, તાડનું ઝાડની મોટાઈ કેવી હોય? વીછીમાં ઠાકરિયો મોટો. 64 પદીમાં લખ્યું, વીછીમાં ઠાકરિયો મોટો, સાપમાં તક્ષક મોટો. આ બધી ઉપમાઓ આવી મોટાઈઓ હોય. સાચી મોટાઈ તો એ જ છે કે ગમે એટલી મોટાઈ હોય તો નાનો થઈને રહી શકે. અને નાનો થઈને રહી શકે કોને કહેવાય? કે ક્યારેય કોઈ પ્રકારની વાંછના ન રાખે, કોઈ પ્રકારની ઈચ્છાઓ ન રાખે. જ્યાં મળ્યું ત્યાં, જ્યાં બેસાડે ત્યાં, જેવું આપ્યું જેમ હશે એમ. લો, પછી સ્ટેટસ થઈ જાય માણસનો. માણસને જ્યારે મોટાઈ વળગે છે ને ત્યારે સ્ટેટસ થઈ જાય. મને 50 દિવસ સુધી આવી ઊંચી ગાદીએ બેસાડવામાં આવે ને, 50 દિવસ એટલે 51માં દિવસ જો આ કાર્પેટ પર બેસવાનું થાય ને, એટલે માણસને સ્ટેટસ નડે, નીચે બેઠો હોય મોત આવે. ક્યાં તો મોત આવ્યું, કારણ કે આ ગાદીથી ટેવાઈ ગયો છે. એ વાસ્તવિક મોટાઈ નથી. વાસ્તવિક મોટાઈ એ છે ધૂળની અંદર પણ બેસી શકે, હાથી ઉપર પણ સોનાની અંબાડીએ પણ બેસી શકે, ગાદી ઉપર પણ બેસી શકે, હાવણો લઈને ઝાડું મારવું હોય ને તો એ પણ મારી શકે. એ સાચી મોટાઈ છે. અને એ માર્યા પછી પણ પાછું સ્ટેટસ ના પકડે. આપણું સ્ટેટસ શું? આપણું સ્ટેટસ તો દાસ થઈએ સ્ટેટસ, બાકી સ્ટેટસ આના, બાકી તો બની બેઠેલા સ્ટેટસ હોય આપણા. કહો મારા જેવો હોય તેને એમ હોય, હું કથા કરવાડો ને આયોજકને કોઠારીને ભંડારીને પૂછવું, મને પૂછ્યા વિના આ ના થાય ને ઓલું ના થાય ને ઓલું કેમ કરો ને આવું બધું સ્ટેટસ હોય. ઊંધા આ જગતમાં બંધાવાના સ્ટેટસો. તમારા જેવા હોય ને થોડી સેવાઓ તમને હોપી હોય કે થોડું કંઈક કાર્ય હોપ્યું હોય, ગ્રહસ્થાશ્રમમાં થોડા તમને કંઈ યજમાન કર્યા હોય તો અમે કહીએ એવું આવવું જોઈએ ને, અમારી પાસે આ સત્તા, તમારી આ સત્તા હોવી જોઈએ, અમે સેવા કરીએ એટલે અમારું આવું કહેલું માનવું જોઈએ. આવા બધા તમારા સ્ટેટસો હોય. આ મારા ને તમારા બે સ્ટેટસો પુરુષોત્તમ નારાયણને પામવા માટેના નથી. માટે મુમુક્ષુ માત્ર પોતાના આત્માને જાગ્રત રાખવો જોઈએ. પોતાના માનેલા, મનના માનેલા સ્ટેટસને છોડો. સ્વામિનારાયણ ભગવાન જો આટલા મોટા હોય અને લઘુ થઈને વર્તતા હોય તો ઊન તમે કયા વાળાના મૂળાક આપણે સ્ટેટસો લઈને ફરીએ કે મારું આ સ્ટેટસ, મારું આ લેવલ, મને આ લેવલથી ને આવી રીતે જ બોલાવવો જોઈએ, આવી જ રીતે જોવો જોઈએ. ભાઈ છોડો. સ્વામિનારાયણ જેવા જેને થવું હોય એ મહારાજ જેવો સ્વભાવ કરતા શીખો. ગમે એટલી મોટાઈ આવે તોય અનુસમાન માનો, પોતાને અનુસમાન માનો. આપણા દ્વારા મહારાજે કંઈ કરાવ્યું હોય તો એને શા માટે આપણે 50 જગ્યાએ કે એવું મેં કર્યું એ કેમ કહી શકીએ? આપણે એવું આપણાથી કેમ બોલાય છે કે મેં કર્યું, મારાથી થયું, એવું કેમ થાય? અત્યારે માનો કે અમને અહીંયા આગળ કંઈ ઉત્સવની તૈયારી હોય, આ બધુંથી ઉત્સવ બહુ સરસ થઈ ગયો ને બધું સારું થઈ ગયું, અને પછી મને ગલગલિયા થાય કે ઉત્સવ બહુ સરસ કર્યો, કોઈ બીજાને થાય ઉત્સવ બહુ સરસ કર્યો, 5 તમે હરિભક્તો દોડાદોડી થાય તમને એમ થાય અમે ઉત્સવ બહુ સરસ કર્યો. ના, આપણે કાંઈ નથી કર્યું, મહારાજે કર્યું છે, મોટાએ કર્યું છે. એવું જ જો રહે તો આપણને લઘુ થતાં વાર ના લાગે, આપણું કદાચ નામ રહી જાય તોય વાર ના લાગે, આપણને કશું થાય જ નહીં, કારણ કે આપણને ખબર જ મહારાજે કર્યું. પણ આપણને સારું એવું હોય ને કે મેં કર્યું, એટલું ભારે દોરડું છે, એટલું ભારે દોરડું છે કે ના પૂછો વાત. માટે કરતાપણાને તો ભૂલો, ભૂલો ને ભૂલો જ. જીવનમાંથી કરતાપણાને ડિલીટ કરી નાખીએ ને, એક કરતાપણા આટલો જ, કરતાપણું આ 4 અક્ષરને જેને ડિલીટ કરતા આવડી જાય ને, સુખ માત્રના નિધિમાં ડૂબી જાય. અને જેને કરતાપણું રહી ગયું ને કે મેં કર્યું, મરી ગયો. મરતા સુધી સુખીઓ નહીં થાય. તમારા ઘરમાં એવું જ હોય છે ને, તમને કહે પેલો એક છોકરો, એના બાપ અને એનો બાપ, એનો છોકરો, એ બાપો કે એ હરખું તારે કંઈ થોડું રૂપિયા વાપરવામાં ધ્યાન રાખજે, તારો બાપો કે પેન્ટ ફાટી જતું હતું, કેવા પેન્ટ પહેરતો હતો ખબર છે તને? ઓલો કે તમારું નસીબ એવું, અમે શું કરીએ કે અમે જન્મ્યા તો અમેરિકામાં જન્મ્યા ને તમે પેન્ટ ફાટલા પહેર્યા ત્યાં જન્મ્યા, અમે શું કરીએ કહો મને? આવું કહી દીધું સીધું. સુખ માત્રના નિધિમાં જેને ડૂબવું હોય કરતાપણાનો ત્યાગ કરે. મહારાજ આપણને શીખવાડે છે. નરનારાયણ દેવ કહે છે કે આટલા હોવા છતાં લઘુ હોય વર્તત ભારી, નાનો થઈને વર્તે છે. નાના થઈને વર્તો બહુ મજા આવશે જીવનમાં, બહુ મોટા થવા માલ નથી. મોટા થયેલા ને ક્યારેક છે ને વાવાઝોડું આવે ને, જો પેલું ઘાસ હોય ને, ઘાસ, એ ઘાસને તમે ગમે એવી દરિયાની સુનામી આવે, ઘાસને શું થાય મન કહો? દરિયાની સુનામી આવે તો ઘાસ જાઓ, કરોડો ગેલન નીકળી જાઓ નો પ્રોબ્લેમ,
જેવું પાણી ગયું પાછું ઊભું, અને વડલો હોય હું તો ઊભો જ રહેવાનો, પથ્થરો હોય હું તો ઊભો જ રહેવાનો, એ ક્યાંય નાખી દે એને, આ મોટાઈઓ એવી છે, એના કરતાં છે ને ઘાસ જેવું રહેવું, લાગે પ્રવાહ જબરો આવે નમી જાઓ, લઘુ થઈ જાઓ, લાગે કે આવે નથી ત્યારે બરાબર ઊંચા થઈ જાઓ, નો પ્રોબ્લેમ. ભગવાન સ્વામીએ એવું જ કર્યું છે, ક્યાંક કહી દીધું કે આ સિવાય કંઈ થાય જ નહીં, હું જ છું સર્વ અવતાર નો અવતાર, એ અંત્યના 38માં કહી દીધું ને, અને ક્યાંક ક્યાંક મહારાજ આમ થોડા બીવે પણ ખરા, એવું પણ થયું છે. મહારાજે મધ્યના 13માં શું કીધું, આ વાત સભામાં કર્યા જેવી નથી તોય કરીએ છીએ, કહેતા બીક લાગે છે, બીક લાગે, લો મધ્યના 13માં બીક લાગતી હતી, અંત્યના 38માં કે હું જ સર્વ અવતારનો અવતારી છું, અને મધ્યના 13માં એ જ મહારાજને બીક લાગતી હતી, એટલે એવું કરે. સમર્થ હોય ન આવે માના, એહી પ્રભુતા અધિક હિ જાના. લો સમર્થ થઈને જેને માન ના આવે એ જ સાચી પ્રભુતા છે, એ જ સાચું ભક્તપણું છે, એ જ સાચું સંતપણું છે, કે સમર્થ હોય, ભગવાન જેવા ગુણ હોય છતાંય પણ બાળક જેવો હોય. પ્રથમનું 56મું વચનામૃત, સાચો ભક્ત એ જ છે, સાચો સંત એ જ છે, અને સાચા ભગવાન પણ એ જ છે, કે પ્રભુતા સમર્થ હોય ન આવે માના. અમારા સંતોના ગુણોની વિશે એક સદગુણ લખ્યો મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં, ઉપર સંત નિવાસમાં લગાડેલું છે સૂત્ર, પરમ ગુણ પરમ વિવેકી ગુણ કો માન ન આવે. પરમ ગુણ પરમ વિવેકી ગુણ કો માન ન આવે, ગુણ કો માન ન આવે. જીવે પોતાના બાંધેલા સ્ટેટસો બહુ હોય છે, વિચારી લેવું, અને એમાંય ખાસ કરીને કોને આ સ્ટેટસ બંધાય, કે જેને માન બહુ મળતું હોય ને તમારા કરતાં અમાર વધારે બંધાય, સાચું કહું ને, તો તમને માન આપે કોણ અને કેટલુંક આપે, કહો અમે આવીએ ત્યારે અમે પૂછીએ ભગત કેમ છો, બાકી ઘરમાં તો કોકની ઉપર બહુ દયા હોય ભગવાનની તો સ્ટેટસ રહેતું હોય, બાકી ઘરમાં આનું સ્ટેટસ કહો, અને અમારે તો સારું લાગટ જે બાજુ જઈએ સ્વામી 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 સારું સ્વામી થઈ જ જાય કે આમ છે, એટલે તમારા કરતાં જોખમ અમારે વધારે છે, પણ સ્ટેટસોને છોડવા એમાં કંઈ માલ નથી. હું તો આ લોકના સ્ટેટસને એટલા તુચ્છ અને એટલા બધા ગટર જેવા સમજવા માટે મહેનત કરું છું કે આ લોકનું સ્ટેટસ એટલે એકદમ તુચ્છ, ગટરનો કદડો છે, એમાં કોઈ માલ જ નથી, તમને દુઃખી કર્યા સિવાય ના રહે. હવે મને રોજ આવી કોઈ ગાદી નાખી દે, ભાઈ બે દી ના નાખે તો દુઃખી, પણ મને એવું થઈ જાય કે આવી ગાદી ઉપર હું શોભું એવું મન થઈ ગયું એટલે દુઃખી થયો ને, પણ મને એવું થાય જ નહીં, ભાઈ બેહાડ્યો મહારાજે બેસ અને આ ઉતાર્યો ઉતર, તો દુઃખી જ નહીં, કારણ કે મહારાજની મારી એવી ઈચ્છા છે. પણ જો સારું એવું ના હોય તો આપણી પાસે હમણાં બરાબર કંઈક વ્યવહાર કરાવવાનો હોય મહારાજને મોટાને કરાવ્યો, અને કાલ કે નથી કરવો, હાલ ભાઈ પુસ્તક લઈને વાંચ સાદડી પર બેઠો બેઠો, તો મૂકી દીધું, લો ભાઈ દયારું પોલું સારું હતું, હા આપણે કહેતા હતા ને ચેક લખી જતા હતા મામા, આપણે કહેતા હતા ને તરત ઝુમર લાગી જતું હતું, એ સારું હતું સારું, આ ક્યાં પાછું વચનામૃતને સ્વામીની વાતો લઈને પાછું વાંચવા બેસવાનું, ઓલું સારું, પાંચ જણ પૂછે સ્વામી પાણી લાવું કે નહીં, એ બધા સ્ટેટસો છે. મોત એ તો મરેલા ઢોર છે, હાથ દીનું મરેલું ઢોર હોય કેવું ગંધાય, એવું જ્યારે આ લોકના સ્ટેટસમાં ગંધ આવે ને ત્યારે પુરુષોત્તમ નારાયણની અંદર પ્રેમ થાય, એ વિના પ્રેમ ના થાય. હાથ દીનું મરેલું ઢોર હળી ગયું હોય અને એની ગંધ જેવી આવે, એવું જ્યારે આ લોકનું સ્ટેટસ લાગશે આપણને, તેથી પુરુષોત્તમની મૂર્તિમાં ડૂબવું નહીં પડે, ડૂબી જવાશે, તેથી આમ જગત ભૂલવું નહીં પડે, ભૂલાઈ જ જશે, કારણ કે ગંધાતું કેવી રીતે યાદ રહે, આ તો સાંભળ્યા કરે, પથારીમાં આમથી આમ આળોટતો હોય તો સાંભળે, શું કારણ, કારણ એનું એ છે, અને એનાથી જ ઊંચા હોઈએ આપણે. ઘણી વખત ધ્યાન ના રાખીએ તો આપણી ઊંચાઈ જ એના ઉપર હોય, આપણો કેફ ને પાવર એના ઉપર જ હોય, એ જેવું ઉતર્યું એટલે જાણે ગયું, આમ ઉતરેલું રીંગણું હોય એવો થઈ જાય, મરેલી ટીટોળીઓ એવો થઈ જાય, લે તું હા સત્સંગમાં આના માટે જ આવ્યો હતો, બીજો કંઈ તાર ધંધો જ નહોતો, માળા કરવા, ભજન કરવા, ધ્યાન કરવા, કંઈ વચનામૃત વાંચવા, એકાંતિક ભાવને કેળવવા, એ કશું નહોતું, તારે આ જ કરવા આવ્યો હતો. આવું એવું જો પોતાના આત્માને પાછી દ્રષ્ટિ રાખીને વિચારે તો માણસ પાછો વળે. માટે વાલા ભક્તો આત્માને સતત જાગતો રાખો, ઊંઘવા ના દેવો. એસી પ્રભુતા પ્રભુ મેં એકા સમર્થ હોઈને જનાવત છે કા. ભગવાનની અંદર આવી પ્રભુતા હોવા છતાંય
ભગવાન સમર્થ હોવા છતાંય કોઈને જણાવતા નથી. આવું નરનારાયણ દેવે અમૂલ્ય હીરા તુલ્ય જ્યારે જણાવ્યા અને નરનારાયણ દેવે જ અહીંયા આગળ અવતારોને સ્વયં નરનારાયણ જ શ્રીહરિની અપેક્ષાએ ન્યૂન જણાવે છે. બહુ સરસ આ જ વિષય ઉપર હવે કથા થશે. અવતારી સ્વરૂપ મહારાજને અવતારી કીધા એ કઈ કઈ જગ્યાએ કેવી રીતે કીધા, અહીં નરનારાયણ દેવે પોતાને તો તુચ્છ કીધા જ પણ અનંત અવતારોને પણ શ્રીજી મહારાજ કરતાં ન્યૂન કીધા છે. શ્રીજી મહારાજ અનંત અવતારો કરતાં મોટા છે એ વાત અહીં જણાવી છે. હજુ પણ બહુ સરસ અલગ અલગ સંતોએ આપણા મૂળ ગ્રંથોમાં કેવી રીતે મહારાજને અવતારી સ્વરૂપ કીધા છે અને આપણે આગળની કથાઓમાં સમજીશું. વાલા ભક્તો, અંત્યનું 38મું વચનામૃત ક્રીમ જેવું વચનામૃત છે એટલે એને આપણે એમાંય આ વાત અવતારીપણાની એને ખાસ સમજવી જ રહી એટલે આપણે એને ડિટેલથી સમજીશું. આવતીકાલે અહીંયા આગળ મંદિરની અંદર શનિવાર છે, સભા છે, એમ જ હવે છેલ્લું વીકેન્ડ સેવાનું છે. આ વીકેન્ડ છેલ્લું ને આવતું વીકેન્ડ તો બસ ઉત્સવની શરૂઆત થઈ જશે એટલે આ વીકેન્ડમાં તંતોડ રાત્રે ઉજાગરો કરીને વીકેન્ડમાં જેને જેને ટાઈમ હોય બધાય બે દિવસની ઊંઘ છોડીને શનિ રવિ સવારથી સાંજ સુધી બધાય સેવામાં મંદિરમાં આવજો અને સેવા કરજો. બહાર રહેલા બધાય ભક્તો, ઘણા બધા શિકાગો આદિકથી, ઘણા ભક્તો જ્યોર્જિયાથી વહેલાય આવવાના છે, બે બે ત્રણ ત્રણ દિવસ પેન્સિલ્વેનિયાથી આવવાના છે, એ બધાય ભક્તો વહેલા વહેલા આવો. અને બીજા ભક્તો બધાય ઉત્સવની અંદર 27 જુલાઈએ પૂજ્યપાદ ગુરુજી બપોરે 12:30 વાગે જેટ એરવેઝની અંદર નેવાર્ક એરપોર્ટ ઉપર આવવાના છે. તે દિવસે ગુરુજી સાથે 4 સંતો અહીંયા આગળ મંદિરે આવશે તો ગુરુજીની સ્વાગત સભામાં. તે દિવસે ગુરુજીના 26મી જુલાઈએ બર્થડે છે એટલે 27મી જુલાઈએ અહીંયા આગળ એક નાના પાયે આપણે બર્થડે કરીશું. 2 ઓગસ્ટે ધામધૂમથી હોલમાં કરવાનો છે અને શક્ય હશે તો 27 જુલાઈએ જો ગુરુજીને કેવું સાનુકૂળ છે એ પ્રમાણે હશે તો ગુરુ પૂર્ણિમાનું પૂજન પણ આપણે એ દિવસે 27 જુલાઈએ અહીંયા આગળ મંદિરની અંદર કરીશું. હરિકૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે હરિકૃષ્ણ મહારાજની જય.